जय स्वामीनारायण वाला विद्यार्थी मित्रों, आजे आपणे प्रेपोजिशन्स नाम योगी अवयवो तेना विषे अभ्यास करवानो छे। आपणे तेनी आजे एक्सरसाइज करवानी छे। आपणे गया लेक्चरनी अंदर प्रेपोजिशन्स कोने कहेवाय, ते केटला छे, तेना आपणे अर्थ सहित तेनी समजण अने उदाहरण मुजब आपणे शीख्या हता। प्रेपोजिशन तो आपणे प्रेपोजिशन एटले नाम योग्य अवयव सामान्य रीते स्थान समय अने गति दर्शावा માટે તેનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। તો હવે આપણે એક વખત એને ગયા પીરિયડમાં જે પણ શીખ્યા હતા એનું એક વખત આપણે રિપીટ કરી લઈએ। તો કે પ્રેપોઝિશન્સ કેટલા છે? નામ યોગ્ય અવયવો 13 જેટલા છે, આપણે ગયા વખતે લખ્યા છે, તમે બાળકો પીડીએફમાં લખ્યા હશે, લખ્યા છે ને, 13 પ્રેપોઝિશન છે। તો આપણે લાઇનસર ફરીવાર એક વખત રિપીટ કરી લઈએ કે કેટલા પ્રેપોઝિશન છે। તો પહેલું છે ઇન, ઇન એટલે માં અથવા અંદર। વિદ્યાર્થી મિત્રો, આપણે જે પણ પ્રેપોઝિશન લખ્યા છે, જે પીડીએફમાંથી મેં તમને લખાવ્યું છે, એ બુક્સ અત્યારે તમે ખુલ્લી રાખજો, એટલે હું જે પણ કંઈ બોલું એ તમને લોકોને ખબર પડે, સમજણ પડે, એ માટે જે પણ મેં ગઈ વખતે પીડીએફ લખાવી છે એ ખુલ્લી રાખજો। તો પહેલું પ્રેપોઝિશન છે ઇન, ઇન એટલે માં અંદર। ઇનનો ઉપયોગ સ્થાન દર્શાવવા માટે થાય છે। બીજું છે ઓન એટલે ઉપર, ઉપર એટલે એક વસ્તુ પર બીજી વસ્તુ છે એવું દર્શાવવા માટે આપણે ઓનનો ઉપયોગ કરીએ છીએ। ત્રીજું છે એટ, એટ એટલે કોઈ સ્થાન, કોઈ સ્થાન દર્શાવવા માટે આપણે એટનો ઉપયોગ કરીએ છીએ। ઓવર એટલે ઉપર, ઓવર એટલે ઉપર, એટલે કોઈ વસ્તુ લગોલગ એટલે કે અડીને ના હોય પણ ઉપર હોય, વસ્તુ અડીને ના પડી હોય ઉપર હોય તો એને આપણે ઓવરનો ઉપયોગ કરીએ છીએ। અંડર એટલે નીચે, તો કોઈક કશાકની નીચે પડી હોય તો આપણે, કોઈક વસ્તુ છે એના નીચે પડી હોય તો આપણે એનો અંડરમાં ઉપયોગ કરીએ છીએ। ઓપોઝિટ એટલે સામે, ની સામે, એનો અર્થ એવો થાય છે ની સામે, બરાબર, એમાં આપણે ઉપયોગ કરીએ છીએ। ઇન ફ્રન્ટ ઓફ એટલે આગળ, આપણે હરોળ, હરોળની વાત કરીએ તો લાઇનમાં ઊભા હોઈએ તો આપણાથી આગળ પણ હોય અને આપણાથી પાછળ પણ હોય, તો આપણાથી આગળ હોય એને આપણે ઇન ફ્રન્ટ ઓફ કહીએ। અને આઠમું છે બિહાઇન્ડ, બિહાઇન્ડ એટલે પાછળ, તો કે હરોળની અંદર આપણા પાછળ ઊભા હોય એને આપણે એ બિહાઇન્ડ તરીકે આપણે નામ યોગ્ય અવયવમાં બતાવીએ છીએ, બિહાઇન્ડ। નવમું છે બિટવીન, બિટવીન એટલે વચ્ચે, તો વચ્ચે એટલે કે આગળ અને પાછળ બંનેની વચ્ચે। બીસાઇડ એટલે બાજુમાં, આજુબાજુ, આજુબાજુમાં। નિયર એટલે નજીક, નજીક, નજીકનો અર્થ અંતરમાં, સંદર્ભ, અંતરના સંદર્ભમાં, એટલે કે ઘર, ઘર આપણું તો કે કોઈ મોલની બાજુમાં, બેંક તો કે મોલની બાજુમાં, અંતરના સંદર્ભમાં બતાવે છે। ફાર એટલે દૂર, એ પણ અંતરના સંદર્ભમાં, બહુ દૂર હોય। એક્રોસ એટલે આ પારથી પેલે પાર, સામેની બાજુ, જેમાં બતાવે છે। તો હવે આપણે એક્સરસાઇઝ કરીએ, તો એક્સરસાઇઝની અંદર બાળકો ધ્યાન આપજો, આપણે ગઈ વખતે જે શીખ્યા એમાંથી જ એક્સરસાઇઝ આવશે। તો પહેલી એક્સરસાઇઝ છે કૌંસમાં આપેલા પ્રેપોઝિશન્સમાંથી યોગ્ય પ્રેપોઝિશન વડે ખાલી જગ્યા પૂરો। તો પહેલું છે ધેર આર મેની ટ્રી, ખાલી જગ્યા ધ ગાર્ડન, કૌંસ આપેલા છે ઇન અને એટ। તો હું ગુજરાતી કરું તો તમને ખબર પડશે કે ધેર આર મેની ટ્રીઝ, ખાલી જગ્યા ધ ગાર્ડન, તો કે ગાર્ડનમાં ઘણા ઝાડો છે, વૃક્ષો છે, તો ગાર્ડનમાં, માં છે એટલે શું મૂક્યું મેં જવાબની અંદર, ઇન। હવે આગળ આઈ એમ ઓન ધ વે ટુ હોમ, હોમ એટલે ઘર, વે એટલે રસ્તો, હું ઘર તરફના રસ્તા પર છું, હું
आई एम एटले हूँ, वे एटले रस्ता पर छू, पण क्या तो के घर तरफना, टू एटले तरफ तरफ मीनिंग थाय छे हूँ घर तरफना रस्ता पर छू एटले रस्ता ऊपर छे, એટલે અહીંયા શું આવશે ઓન. ત્રીજું, હી ઇઝ ખાલી જગ્યા ધ બસ સ્ટોપ. અહીંયા સ્થાન બતાવે છે આપણને, અહીંયા શું બતાવે છે, બસ સ્ટોપ. બસ સ્ટોપ એ શું છે, સ્થાન. તે ક્યાં છે તો કે તે બસ સ્ટોપ પર છે, તો કે હી ઇઝ એટ ધ બસ સ્ટોપ સ્થાન બતાવે છે, માટે અહીંયા એટ આવશે. ધ ફેન ઇઝ ખાલી જગ્યા કપિલ્સ બેન્ચ. બેન્ચ એટલે પાટલી, કપિલ્સ કપિલની પાટલી, કપિલની પાટલી ઉપર પંખો છે, પાટલીને લગોલગ અડીને નથી, પાટલીની ઉપર દિવાલ પર ટીંગાઈ છે, એટલે અહીંયા શું આવશે ઓવર. નંબર ફાઇવ, વુ ઇઝ પ્લેઇંગ ધ ટ્રી. વુ ઇઝ પ્લેઇંગ ખાલી જગ્યા ધ ટ્રી, તો કે ઝાડ નીચે કોણ રમી રહ્યું છે, પ્લેઇંગ એટલે રમી રહ્યું છે, ઓવર એટલે ઉપર, ઝાડ ઉપર તો ના જ રમાય, તો ક્યાં રમાય, તો કે ઝાડની નીચે જ રમાય, એટલે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે અંડર. નંબર છ, ધેર ઇઝ અ બેંક ખાલી જગ્યા ધ મોલ. બે ઓપ્શન છે, ઓન અને ઓપોઝિટ. ઓપોઝિટ એટલે સામે થાય અને ઓન એટલે ઉપર થાય, તો કે બેંક મોલની ઉપર છે. મોલની ઉપર હોય બેંક ક્યારે, નહીં હે બાળકો, ના હોય, તો ક્યાં હોય, તો કે મોલની સામે, એટલે અહીંયા શું આવશે ઓપોઝિટ, એટલે કે મોલની સામે બેંક છે. સાતમી ખાલી જગ્યા, સી ઇઝ સ્ટેન્ડિંગ ધ વિન્ડો. સી ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા ધ વિન્ડો. ઇન ફ્રન્ટ ઓફ એટલે આગળ, અને બિટવીન એટલે વચ્ચે. તેણીની બારીની ક્યાં ઊભી છે, આગળ ઊભી છે, બારીની આગળ ઊભી છે. બિટવીન એટલે વચ્ચે, વચ્ચે ઊભી રહેવાય બારીની વચ્ચે, ના, તો કે તેણીની ક્યાં ઊભી છે, બારીની આગળ ઊભી છે. વિનીથ ઇઝ હાઈડિંગ ખાલી જગ્યા ધ ટ્રી. હાઈડિંગ એટલે સંતાઈ જવું. વિનીથ ટ્રી એટલે કે ઝાડ, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, ઝાડની સામે સંતાયો છે, એવું આવે ના, એવું ક્યારે ના આવે, તો વિનીત ક્યાં સંતાયો છે, ઝાડની બિહાઇન્ડ એટલે પાછળ સંતાયો છે. હવે નવમી ખાલી જગ્યા છે, વોટ ઇઝ ધેર ખાલી જગ્યા યોર બેગ. તો ઓપ્શન છે એટ અને ઇન. તો એટ એટલે સ્થાન, બેગ સ્થાન બતાવે છે, ના, તમારી બેગમાં શું છે. વોટ ઇઝ ધેર ઇન યોર બેગ એટલે યોર એટલે તમારી બેગ એટલે થેલો, તે તમારા બેગમાં શું છે. તો માં આવ્યું એટલે શું આવશે ખાલી જગ્યામાં ઇન. એવી જ રીતે દસમી ખાલી જગ્યા, શેખર સ્વામ ધ ખાલી જગ્યા ધ રિવર. અક્રોસ, અક્રોસ એટલે ની પસાર પસાર કરે છે, ઇન એટલે માં. શેખરનો સ્વામ એટલે હંસ. અહીંયા એક ભૂલ છે, શેખરનો હંસ અક્રોસ ધ રિવર એટલે કે શેખરનો હંસ નદી પસાર કરી રહ્યું છે, નદીમાં નથી, નદી પસાર કરી રહ્યો છે. અહીંયા શેખર સ્વામ તેની અટક છે, અક્રોસ ધ રિવર એટલે કે શેખર સ્વામ નદી પસાર કરી રહ્યો, પસાર કરે છે. હવે એક્સરસાઇઝ નંબર ટુ, નીચેના શબ્દો પરથી વાક્યો બનાવો. તો પહેલો શબ્દ છે બર્ડ્સ, પછી છે આર ફ્લાઇંગ અને સ્કાય. બર્ડ્સ એટલે પક્ષીઓ, આર ફ્લાઇંગ એટલે ઉડી રહ્યા છે, સ્કાય એટલે આકાશમાં.
તો હું બોલી એ પરથી તમને યાદ આ ધ્યાન આપ્યું હોય તો ખબર પડી જશે. આકાશમાં તો કયા પ્રેપોઝિશનનો ઉપયોગ કરીશું આપણે? ઇન. સરસ. તો કે ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. હવે બીજું છે, પોસ્ટમેન ઇઝ સ્ટેન્ડિંગ ડોર. ડોર, અહીંયા ડોર એ શું બતાવે છે? સ્થાન. પોસ્ટમેનને ઊભા રહેવા માટેનું સ્થાન બતાવે છે ડોર. હવે સ્થાન માટે આપણે કયું પ્રેપોઝિશન વાપરીશું? એટ. તો કે ધ પોસ્ટમેન ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ ડોર. કે પોસ્ટમેન દરવાજા પાસે ઊભો છે. હવે ત્રીજા નંબરમાં, ધેર ઇઝ અ ક્લોક અને ધ વોલ. તો તમને બધાને બાળકોને ખબર જ હશે, અ ક્લોક એટલે ઘડિયાળ. ઘડિયાળ હંમેશા ક્યાં હોય? તો કે ઓન ધ વોલ, એટલે કે દિવાલ પર. દિવાલ પર હોય હોય ને? તો આપણે અહીંયા શું વાપરીશું પ્રેપોઝિશન્સ? ઓન. તો કે ધેર ઇઝ ધ ક્લોક ઓન ધ વોલ. દિવાલ ઘડિયાળ, એટલે સોરી, દિવાલ પર ઘડિયાળ છે, અથવા ઘડિયાળ દિવાલ પર છે. એવી જ રીતે નંબર 4, ધેર ઇઝ અ અને અ વોલ ધ ટેમ્પલ. હવે વેલ એટલે કૂવો અને ધ ટેમ્પલ એટલે મંદિર. તો મંદિરની સામે, મંદિરની આગળ, મંદિરની પાછળ આપણે ક્યાં રાખીશું કૂવો? તો કે મંદિરની સામે હોય તો સીડી ચડવામાં તો આપણને તકલીફ પડે, મંદિરની આગળ હોય તો પણ એવું તકલીફ પડે. તો હંમેશા કૂવો ક્યાં હોય? તો કે મંદિરની પાછળ. એટલે કે ધેર ઇઝ અ વોલ બિહાઇન્ડ ધ ટેમ્પલ. એટલે કે કૂવો મંદિરની પાછળ છે. એ રીતે પાંચમું, ધેર ઇઝ અ ગાર્ડન ધ સ્કૂલ. હવે અહીંયા આપણને અંતર બતાવ્યું છે. શું બતાવ્યું છે? અંતર. તો કે ધેર ઇઝ અ ગાર્ડન નિયર ધ સ્કૂલ. કે બગીચો શાળાની બાજુમાં છે. બગીચો શાળાની બાજુમાં છે. તો અહીંયા એક્સરસાઇઝ પૂરી થાય છે. હવે આવશે એક્સરસાઇઝ નંબર 3, યોગ્ય પ્રેપોઝિશન્સ વડે ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે, ધેર ઇઝ અ મંકી ખાલી જગ્યા ધ ટ્રી. હવે વાંદરાઓ ક્યાં હોય? ઝાડની ઉપર હોય, ઝાડને લગોલગ જ હોય, બરાબર ને? કારણ કે આપણને કૌંસની અંદર ઓવર અને ઓન આપેલું છે. તો કયું ઓવર અને ઓન આવશે? તો કે કયું આવશે? તો કે ઓન. કે વાંદરાઓ ઝાડ પર છે. આઈ એમ સિટિંગ ખાલી જગ્યા ધ બેન્ચ. તો કૌંસમાં છે ઇન અને ઓન. તમે બેન્ચમાં બેસો છો કે બેન્ચની ઉપર બેસો છો? ચલો બાળકો જવાબ આપો. તો તમે બેન્ચ ઉપર બેસો છો, એટલે અહીંયા શું આવશે ખાલી જગ્યામાં? ઓન. કે આઈ એમ સિટિંગ ઓન ધ બેન્ચ. હું બેન્ચ પર બેસી રહી છું. ત્રીજું, ધેર આર મેની સ્ટોલ્સ ખાલી જગ્યા ધ ફેર. કૌંસમાં છે ઇન અને ઓવર. ઇન એટલે માં અને ઓવર એટલે ઉપર. તો મેની સ્ટોલ્સ એટલે ઘણી બધી દુકાનો. ધ ફેર એટલે મેળામાં. તો શું આવશે? ચલો વિચારી અને મને કહો. તો ઇન આવશે, ધેર આર મેની સ્ટોલ્સ ઇન ધ ફેર. મેળામાં ઘણી દુકાનો છે. નંબર 4, દીપકભાઈ ઇઝ વર્કિંગ ખાલી જગ્યા ઇન ઓફિસ. ખાલી કૌંસમાં છે ઇન અને ઓન. ઇન એટલે માં અને ઓન એટલે ઉપર. તો કે શું આવશે? દીપકભાઈ તેની ઓફિસમાં. વર્કિંગ એટલે કામ કરી રહ્યા છે. ઓફિસ ઉપર કામ નથી કરી રહ્યા, ક્યાં કરી રહ્યા છે? ઓફિસમાં. એટલે શું આવશે? ઇન. કે દીપકભાઈ ઇઝ વર્કિંગ ઇન હિઝ ઓફિસ. હવે નંબર 5, ધેર ઇઝ અ મોસ્ક્યુ. મોસ્ક્યુ એટલે મચ્છર.
हिज ऑफिस। सो विद्यार्थी मित्रों, आई एम सॉरी, मॉस्क्यू एटले मस्जिद, मच्छर नहीं। तो देर इज अ मॉस्क्यू, खाली जगह हिज ऑफिस, तो के मॉस्क्यू एटले मस्जिद, तेनी ऑफिसनी, ओवर एटले ऊपर, ऊपर होय ना होय, तो क्या होय? ऑपोजिट एटले के सामे होय, तो के तेनी ऑफिसनी सामे मस्जिद छे। नंबर छ, सिक्स, कि करीना इज स्टैंडिंग, खाली जगह करिश्मा, कौंस छे नियर अने इन, तो इन एटले के माँ, तो के करीना करिश्मा माँ उभी छे ना, तो क्या छे? तो के करीना इज स्टैंडिंग नियर करिश्मा, एटले के करीना करिश्मानी नजीक उभी रही छे। हवे છે નંબર 7, ધેર ઇઝ અ બાર્બર્સ શોપ, ખાલી જગ્યા ધ રોડ, તો કૌંસ છે અક્રોસ અને ઓન, હવે અક્રોસ એટલે ની સામે અને ઓન એટલે ઉપર, રોડ ઉપર છે એવું તો ના જ આવે, તો આપણે શું આવશે? અક્રોસ એટલે કે ધેર ઇઝ અ બાર્બર્સ શોપ્સ એટલે કે વાળંદની દુકાન, અક્રોસ ધ રોડ, રોડની સામે છે। 8, અભય ઇઝ ડાન્સિંગ, ખાલી જગ્યા મિથુન, અભય ઇઝ ડાન્સિંગ, ખાલી જગ્યા મિથુન, કૌંસ છે બિહાઇન્ડ અને અક્રોસ, બિહાઇન્ડ એટલે પાછળ અને અક્રોસ એટલે ની પસાર કરવું, તો કે સામેની બાજુ એટલે કે પસાર કરવું એવું તો થાય ના, તો કે અભય મિથુનની પાછળ ડાન્સ કરી રહ્યો છે। 9th, નવમી ખાલી જગ્યા, ધ ફાર્મર વોઝ સ્લીપિંગ, ખાલી જગ્યા ધ ટ્રી, સ્લીપિંગ એટલે સૂઈ રહ્યો છે, સૂતો છે, ધ ફાર્મર એટલે ખેડૂત, ખેડૂત ઓવર, ઝાડની ઉપર તો ના જ સૂતો હોય, તો ક્યાં સૂતો હોય? ઝાડની નીચે, એટલે કે ધ ફાર્મર વૃક્ષની નીચે સૂઈ રહ્યો છે, સૂતો હતો। 10, મિસિસ મહેતા ઇઝ, ખાલી જગ્યા ધ કિચન, કૌંસમાં છે ઓન અને ઇન, તો કે મિસિસ મહેતા કિચન ઉપર તો ના જ હોય, તો ક્યાં હોય? તો કે કિચનમાં એટલે કે રસોડામાં છે। હવે આ સાથે આપણો ગ્રામરનો ટોપિક નંબર 2, પ્રેપોઝિશન્સ, પૂર્ણ થાય છે। હવે નેક્સ્ટ એટલે કે આવતા પીરિયડમાં આપણે યુનિટ 2, પાઠ્યપુસ્તકનું યુનિટ 2 એ શરૂ કરીશું। નમસ્તે બાળકો, જય સ્વામિનારાયણ।